હેલો એવરીવન, કેમ છો બધા? ચલો તો આજે આપણે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન ભાગ બે વિશે થોડું સમજીશું. ભાગ એકમાં તમને પ્રકાશના પરાવર્તન વિશે સમજાવશું, ભાગ બે માં આપણે પ્રકાશનું વક્રીભવન સમજીશું. તો આજે આપણે શું શીખીશું? પહેલા પ્રકાશનું વક્રીભવન એટલે શું તે જાણીશું, પછી કાચના લંબન સ્લેબમાંથી થતું વક્રીભવન, પ્રકાશના વક્રીભવનના નિયમો તથા વક્રીભવનાંક એટલે શું તે જાણીશું. હવે પ્રકાશનું વક્રીભવન એટલે શું? જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમોની છૂટા પાડતી સપાટીએ થોડું વાંકું વળે છે. પ્રકાશના કિરણના આમ વાંકા વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. ધારો કે આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી છે, આ માધ્યમ એક તથા આ માધ્યમ બે છે. તો જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ આપણે માધ્યમ એકમાંથી આ સપાટી પર આપાત કરીએ છીએ ત્યારે આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટીએથી તે થોડુંક વાંકું વળે છે. તો જે આ ઘટના થઈ તેને આપણે પ્રકાશનું વક્રીભવન કહીએ છીએ. આ ફોટામાં તમે જોઈ શકો છો કે જ્યારે પાણી ભરેલી ગ્લાસમાં ચમચી મૂકી છે ત્યારે જે આ પાણીની સપાટી છે ત્યાં આગળથી આપણને ચમચી થોડી વાંકી દેખાય છે. આમ થવાનું કારણ પણ પ્રકાશનું વક્રીભવન જ છે. હવે આપણે કાચના લંબન સ્લેબમાંથી થતું પ્રકાશનું વક્રીભવન સમજીએ. સૌ પ્રથમ આપણે આ આકૃતિને સમજીશું. આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ ABCD એ કાચનો સ્લેબ દર્શાવે છે તથા એની સિવાયનું બધું જ માધ્યમ હવા છે. હવે AB અને CD એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટીઓ છે તથા MN અને M1N1 એ અનુક્રમે AB અને CD ને દોરેલા લંબ છે. અહીંયા PQ એ આપાત કિરણ તથા I એ આપાત કોણ છે, OO' એ વક્રીભૂત કિરણ અને R એ વક્રીભવન કોણ છે, RS એ નિર્ગમિત કિરણ અને ફાઈ એ નિર્ગમન કોણ છે. જ્યારે આ પ્રકાશનું કિરણ PQ સપાટી AB ઉપર બિંદુ O આગળ M1 ને I જેટલા ખૂણે આપાત કરવામાં આવે છે ત્યારે જે M1 થી R જેટલા ખૂણે વક્રીભવન પામે છે કાચની સપાટીની અંદર. હવે આ જ વક્રીભૂત કિરણ જ્યારે સપાટી DC એ પહોંચે છે ત્યારે તે M1N1 થી ફાઇ જેટલા ખૂણે આ કાચની બહાર નિર્ગમન પામે છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી કાચની સપાટીમાં આવે ત્યારે તે લંબની નજીક ગયું, પરંતુ જ્યારે આ કિરણ કાચની સપાટીમાંથી હવામાં બહાર આવ્યું ત્યારે તે લંબથી દૂર ગયો. આમ થવાનું કારણ શું? આ પરથી આપણે સમજી શકીએ છીએ કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે લંબની નજીક આવે છે, અને જ્યારે જ પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે લંબથી દૂર જાય છે. હવે આપણે પ્રકાશના વક્રીભવનના નિયમો જાણીએ. પ્રકાશના વક્રીભવનના બે નિયમો છે જેના ઉપર આ વક્રીભવનની ઘટના આધારિત છે. પહેલો નિયમ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટીએ આપાત બિંદુએ દોરેલો આ લંબ એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ, પ્રકાશના આપેલ રંગ કે માધ્યમોની આપેલ જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભવન કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. એટલે કે જ્યારે આપણને ફિક્સ રંગ આપી દીધેલો હોય કે આ રંગનું કિરણ છે અને આપણને કહી દીધું છે કે એક માધ્યમે હવા છે અને બીજું માધ્યમે કાચ છે, કાં તો એક માધ્યમે હવા છે અને બીજું માધ્યમે પાણી છે, કોઈ પણ બે માધ્યમ ફિક્સ આપી દીધેલા હોય તો આપાત કોણનો સાઇન
અને વક્રી ભવન કોણના સાઇનનું ગુણોત્તર એ કોઈ કોન્સ્ટન્ટ જ હશે, એટલે કે એ દરેક વખતે સેમ જ હશે, અચળ હશે. આ પરથી આપણે કહી શકીએ કે જો આપણને બે માધ્યમો ખબર હોય અને પ્રકાશનો આ અચળાંક, આ અચળ આપણને ખબર હોય, તો આપણે કોઈ પણ આપાત ખૂણા આઈ માટે કેટલો વક્રી ભવન કોણ મળશે એ કહી શકીએ. હવે વક્રી ભવનાંક એટલે શું? આપણે આગળ જોયું તે મુજબ આપેલ માધ્યમોની જોડ માટે આપાત કોણ અને વક્રી ભવન કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. આ જ અચળાંકને આપણે વક્રી ભવનાંક કહીએ છીએ. વક્રી ભવનાંકના બે પ્રકાર છે, સાપેક્ષ વક્રી ભવનાંક અને નિરપેક્ષ વક્રી ભવનાંક. સાપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા આ મુજબ આપી શકાય કે બે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશની ઝડપ જુદી જુદી હોય છે. એક માધ્યમમાં પ્રકાશની ઝડપ અને બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને પહેલા માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો સાપેક્ષ વક્રી ભવનાંક કહે છે. ઇટા ટુ વન ઇઝ ઇક્વલ ટુ વી વન ડિવાઈડ બાય વી ટુ. મતલબ માધ્યમ બે નો માધ્યમ એક ની સાપેક્ષે વક્રી ભવનાંક બરાબર માધ્યમ એક માં પ્રકાશની ઝડપ ડિવાઈડ બાય માધ્યમ બે માં પ્રકાશની ઝડપ. તે જ મુજબ એન વન ટુ ઇઝ ઇક્વલ ટુ વી ટુ ડિવાઈડ બાય વી વન. એટલે કે માધ્યમ એક માં માધ્યમ બે ની સાપેક્ષે વક્રી ભવનાંક બરાબર માધ્યમ બે માં પ્રકાશની ઝડપ ડિવાઈડ બાય માધ્યમ એક માં પ્રકાશની ઝડપ. નિરપેક્ષ વક્રી ભવનાંક, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. આપણે જાણીએ છીએ કે શૂન્યાવકાશના પ્રકાશની ઝડપને આપણે સી વડે દર્શાવીએ છીએ, માટે એન ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઈડ બાય વી. તો આજે આપણે શું શીખ્યા? સૌ પ્રથમ આપણે શીખ્યા કે પ્રકાશનું વક્રી ભવન એટલે શું. ત્યારબાદ આપણે જોયું કાચના સ્લેબમાંથી થતું પ્રકાશનું વક્રી ભવન. ત્યારબાદ આપણે વક્રી ભવનના નિયમો જોયા. તેમાં આપણને જાણવા મળ્યું કે બે ચોક્કસ માધ્યમો અને આપેલ રંગના પ્રકાશ માટે સાઇન આઈ ડિવાઈડ બાય સાઇન આર ઇઝ ઇક્વલ ટુ એન વિચ ઇઝ કોન્સ્ટન્ટ. ત્યારબાદ આપણે સાપેક્ષ વક્રી ભવનાંક અને નિરપેક્ષ વક્રી ભવનાંક વિશે શીખ્યું. તેના ઉપરથી આપણને સમજાયું કે ઇટા ટુ વન ઇઝ ઇક્વલ ટુ વી વન ડિવાઈડ બાય વી ટુ અને ઇટા વન ટુ ઇઝ ઇક્વલ ટુ વી ટુ ડિવાઈડ બાય વી વન. એટલે કે માધ્યમ બે નો માધ્યમ એક ની સાપેક્ષે વક્રી ભવનાંક બરાબર માધ્યમ એક માં પ્રકાશની ઝડપ ડિવાઈડ બાય માધ્યમ બે માં પ્રકાશની ઝડપ, અને માધ્યમ એક માં માધ્યમ એક નો માધ્યમ બે ની સાપેક્ષે વક્રી ભવનાંક બરાબર માધ્યમ બે માં પ્રકાશની ઝડપ ડિવાઈડ બાય માધ્યમ એક માં પ્રકાશની ઝડપ. ત્યારબાદ નિરપેક્ષ વક્રી ભવનાંક કોઈ પણ માધ્યમમાં નિરપેક્ષ વક્રી ભવનાંક બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ડિવાઈડ બાય તે માધ્યમમાં પ્રકાશની ઝડપ. થેન્ક યુ.